आ मंदिर पौराणिक धार्मिक चमत्कारी मंदिर कहवाय छे। दोस्तों अहीं शिवलिंग जाते ज उत्पन्न थयुं हतुं तेवुं महाराज कहे छे। तो आ मंदिर गुफानी अंदर आवेलुं छे, एवी तमने પાછળ જોવા મળે છે। શિવરાત્રિ હોય ને ત્યારે અહીંયા મેળો ભરાય છે। तो दोस्तों अत्यारे आपणे पहोंची गया छे गुप्तेश्वर महादेव मंदिर। तो दोस्तों अहींथी तमारे पूरी पूरी कहानी जाणवी होय तो तमारे आ वीडियो अमारो पूरो देखवो पड़शे। अने दोस्तों आ त्रण प्राचीन मंदिर कई जग्या उपर आवेला छे ए पण अमे तमने जणावशुं। तो दोस्तों वीडियो अमारो पूरो देखजो। अने दोस्तों अहींया तमने दर्शन थशे त्रण प्राचीन मंदिरोना। तो स्वागत छे दोस्तों फरीथी तमारो नवा एक व्लॉग साथे। तो दोस्तों अत्यारे आपणे पहोंची गया छे गुसर गाम, त्यां आगळ गुप्तेश्वर महादेव मंदिर आवेलुं छे। ત્યાં આગળ દોસ્તો પ્રાચીન કાળ સમયનું અહીંયા શિવલિંગ છે, તો તમે આપણે ત્યાંના જઈને દર્શન કરીશું। તો દોસ્તો આ મંદિર આવેલું છે વેજલપુર છે તેની બાજુની અંદર કંઈક 3-4 કિલોમીટરના અંતરે કંઈક આ મંદિર આવેલું છે। દોસ્તો વેજલપુરનો રસ્તો તમે જોઈ રહ્યા છો, અહીંયા આ વેજલપુરનો રસ્તો છે, તેની બાજુથી તમે કંઈક 3-4 કિલોમીટર થશે આ ગુપ્તેશ્વર મંદિર આવા તરફ। તો દોસ્તો આપણે અંદર જઈશું અને મહાદેવના દર્શન કરીશું। તો દોસ્તો ચાલો આપણે અંદર જઈએ અને ભોલેનાથના દર્શન કરીએ। દોસ્તો અહીંયા હું તમને બેક કેમેરો કરીને પણ હું તમને બતાવીશ કે બહારનું લોકેશન કેવી રીતનું અહીંયા તમને જોવા મળે છે। તો દોસ્તો આ તમે જોઈ શકો છો, અહીંયા પાછળ ડુંગરની ઉપર મંદિર છે અને દોસ્તો આ મંદિર ગુફાની અંદર આવેલું છે। જેમ કે અમે બીજા ઘણા બધા વિડીયો તમને બતાવ્યા છે ગુપ્તેશ્વર મહાદેવના, તે પણ ગુફાની અંદર મંદિર આવેલું છે। અને દોસ્તો અહીંયા પણ આ મંદિર ગુફાની અંદર આવેલું છે। અને દોસ્તો અહીંયા શિવરાત્રિ હોય ને ત્યારે અહીંયા મેળો ભરાય છે આ જગ્યા ઉપર, શિવરાત્રિના દિવસે અહીંયા મેળો ભરાય છે તેવું કહેવાય છે અમે જાણકારીના હિસાબથી અમે બધાને પૂછ્યું। તો અહીંયા ખૂબ જ મેળો ભરાય છે, તો તમે એ દિવસે પણ આવી શકો છો અને અહીંયા અહીંયા મોજ કરી શકો છો। અને અહીંયા મોજ કરવાની પણ બધી જગ્યાઓ છે, ઉપરના લોકેશનો છે, ઉપર તમે વાતાવરણમાં બેસો તો વાતાવરણ તમને કંઈક અલગ લાગશે, ફિલિંગ કંઈક અલગ જ થશે અહીંયા। તો દોસ્તો જરૂર તમે એકવાર અહીંયા ગુસર ગામે આવો અને આ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરો, કેમ કે પ્રાચીનકાળ સમયનું આ શિવલિંગ છે તે તમને જોઈને બહુ જ આમ ખુશી થશે, આવું વસ્તુ જોયું હશે। તો દોસ્તો ચાલો તમે દોસ્તો એકવાર જરૂર અહીંયા આવો અને આ ગુસર ગામની મુલાકાત લો। તો દોસ્તો તમે પહેલો ગેટ પસાર કરશો ત્યારબાદ તમને આ ગેટ તમને જોવા મળશે। અને દોસ્તો અહીંયા બળિયાદેવનું પણ અહીંયા મંદિર છે, તો તમે ત્યાં પણ તમે અહીંયા દર્શન કરી શકો છો। આ એ જ બળિયાદેવ ઘટોત્કચનો પુત્ર ફક્ત 3 જ બાણની અંદર આખું જ મહાભારત સમાપ્ત કરવાની તાકાત રાખતા હતા, આ એ જ બળિયાદેવ, જય બળિયાદેવ। ત્યારબાદ મિત્રો તમે અંદર જઈશો ત્યાર પછી તમને મહાદેવના દર્શન થશે। અને દોસ્તો એક શિવલિંગ છે ગુફાની અંદર, તો પહેલાં આપણે ગુફાની અંદર શિવલિંગ છે તેના દર્શન કરીશું, ત્યારબાદ દોસ્તો 5 શિવલિંગ બહાર છે ત્યાંના આપણે દર્શન કરીશું મિત્રો। અને મિત્રો આ શિવલિંગો પ્રાચીન સમયના છે અને દોસ્તો આ પાંડવો વનવાસ કરતા હતા, ગુપ્તવાસ કરતા હતા ત્યારના સમયના આ મંદિરો કહેવામાં આવે છે। તો મિત્રો જ્યાં જ્યાં પાંડવોએ વનવાસ કર્યું છે ત્યાં ત્યાં એવા એમની નિશાની છોડીને ગયા છે। તો દોસ્તો વિડીયો આપણો પૂરો દેખજો, તમને ગુફાની અંદર જઈને દર્શન કરાવીશ અને દોસ્તો પ્રાચીન ઘણી બધી મૂર્તિઓ છે તેના પણ હું દર્શન કરાવીશ। તો વિડીયો અમારો પૂરો દેખજો અને દોસ્તો અમારો વિડીયો પસંદ આવે તો અમારી રોકીભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો તમારે જાણકારી જોઈતી હોય તો આ સંત નિવાસ અહીંયા મહારાજ રહે છે, તો તમે ત્યાંથી તમે જાણકારી લઈ શકો છો મિત્રો। અને મિત્રો તમને એની આ લોકેશન જોઈ શકો છો કે કેટલી સુંદર દેખાઈ રહી છે,
मित्रों आ मंदिर छे त्यानी लोकेशन छे अने मित्रों आपणे ऊपर पण जईशुं अने ऊपरथी पण लोकेशन पूरी देखीशुं के केवी सुंदर देखाई रही छे। अने मित्रों अहींया तमने दर्शन थशे त्रण मंदिरोना, तो मित्रों वीडियो आपणो पूरो देखजो, हूँ तमने त्रण मंदिरोना पण हूँ दर्शन करावीश। तो दोस्तों तमे आ जोई रह्या छो, अहींया तमने चारे बाजूथी मोटा ने मोटा पत्थरो जोवा मळशे। आ तमे जोई रह्या छो अहींया आ गुफाओ केवी तमने पाछरा जोवा मळे छे। दोस्तों आ मंदिर घूसर आवेलुं छे अने अहींया पण तमने मोटा ने मोटा पत्थरो जोवा मळशे अने महादेवना दर्शन थशे। शिवलिंग छे, प्राचीन काल समयना तमने अहींया शिवलिंग जोवा मळशे। બધાને શુભકામના ઉત્તરાયણ ની, ઉત્તરાયણ કરજો અને ફૂલ મોજ કરજો, હેપી ઉત્તરાયણ, પતંગ આપો। તો દોસ્તો હવે આપણે જઈશું ભૈરવ દાદાના મંદિરે। દોસ્તો ત્યાં આગળ તમને દર્શન થશે શનિદેવના, હનુમાનજીના, જે પ્રાચીન સમયની મૂર્તિઓ છે તેના તમને દર્શન થશે। તો દોસ્તો વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને આવા જ નવા નવા વિડીયો અમારી ચેનલમાં જોવા મળશે। તો દોસ્તો આપણે પહોંચી ગયા છે ભૈરવ દાદાના મંદિરે। અને દોસ્તો તમને જે આ મોટો પથ્થર જોવા મળે છે, અમે પૂછ્યું એક અંકલને તો એમને એવું કીધું છે કે આ પથ્થરની નીચે જ્યારે નવરાત્રી આવે છે ત્યારે એવું લાગે કે શાક માતાજી અહીંયા પથ્થરની નીચે ગરબા રમતા હોય તેવું લાગે છે। અને દોસ્તો અહીંયા આપણને દર્શન થશે ભૈરવ દાદાના, ખોડિયારમાના, શનિદેવના અને હનુમાનજીના દર્શન થશે। તો દોસ્તો આ પ્રાચીન મૂર્તિઓ છે અને દોસ્તો એવું કહેવાય છે કે આ મંદિરે જે પણ બાધા રાખે છે તે સંપૂર્ણ પૂરી થાય છે, એવું અમને એક અંકલે અમને કીધું છે। તો દોસ્તો વિડીયો આપણો પૂરો દેખજો અને દોસ્તો વિડીયો તમને પસંદ આવે તો તમે પણ આ મંદિરે આવવાની કોશિશ કરો, કેમકે આ જે બધા મેં મંદિરો તમને બતાવીએ છીએ તે ધાર્મિક મંદિરો છે અને પૌરાણિક મંદિરો છે, પ્રાચીન સમયના મંદિરો અમે તમને બતાવીએ છીએ મિત્રો। તો દોસ્તો હવે આપણે દર્શન કરીશું વાઘેશ્વરી માતાના। તો દોસ્તો આ મંદિર આવેલું છે સુરેલી ગામ મોટા ડુંગરની ઉપર। તો દોસ્તો પહેલો આપણે ભૂખીનો વિડીયો મૂક્યો હતો વાઘેશ્વરી માતાનું, તેને તમે 1.5 લાખથી પણ વધારે વ્યૂઝ આપ્યા છે, એટલો પ્યાર આપ્યો છે। તો દોસ્તો આ વિડીયોને પણ એટલો જ પ્યાર આપજો, પહેલો વિડીયો 1.5 લાખે ગયો છે, તો મિત્રો આ વિડીયોને તમે 3-4 લાખ વ્યૂ આપજો। અને મિત્રો અમે ફોટોગ્રાફીનું કામ કરીએ છીએ, તમારે વેડિંગનો ઓર્ડર અમને આપવો હોય તો તમે આપી શકો છો। દોસ્તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને નીચે મળી જશે, તો દોસ્તો ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા લગ્નનો ઓર્ડર મને આપી શકો છો। Thank you.
आई होप के दोस्तों तमने अमारो वीडियो पसंद आयो हशे अने दोस्तों अमारो वीडियो पसंद आवे तो अमारी रॉकी भाई चैनल ने सब्सक्राइब कर लेजो केम के तमने आवाज नवा नवा वीडियो अमारी चैनल में जोशे धार्मिक स्थल अने अन्य लोकेशनों तमने बधी जोवा अमारा वीडियो नी अंदर मळशे।